नमस्कार स्कूल ऑफ डिवोशन पार्ट नी यूट्यूब चैनल में सर्व विद्यार्थी मित्रों स्वागत आज आप धोरण 12 वर्ष विषय आंकड़ा शास्त्र भाग 1 ना प्रकरण नंबर 2 सुरेख सहसंबंध नो अभ्यास जेमा आपे अगाउ अभ्यास करी गया ते रीते जोईए तो सहसंबंध शोधवानी त्रण रीत छे एक विज्ञान आकृतिनी रीत बे कार्तीय संख्या गुणनप्रघातनी रीत त्रण स्पीयरमैन क्रमांक सहसंबंध आपी तो विद्यार्थी मित्रों आज आपणे रीत नंबर 3 नो अभ्यास करीशुं स्पीयरमैन ना क्रमांक सहसंबंध आपी रे स्पीयरमैन ना क्रमांक सहसंबंध आपी रे एक चल नी बीजी किंमत एटले के चल ने बीजी रीते उपयोग करवा एटले के सहसंबंधांक शोधवानी आ त्रीजी रीत छे जे प्रोफेसर चार्ल्स एडवर्ड स्पीयरमैन प्रोफेसर चार्ल्स एडवर्ड स्पीयरमैन 1904 માં સ્પીયરમેન એટલે કે ક્રમાંક સહસંબંધ શોધવાની રીતનો વિકાસ કર્યો વિકસિત કર્યો તેઓ દ્વારા ચલની કિંમત મોટી હોય અને પુનરાવર્તિત થતી હોય ત્યારે અને નિર્ણય લેવામાં કઠિનાઈ અનુભવતી હોય તેવા સમયે અહીં જે નિર્ણય લેવા માટે જે જળના મૂલ્યને છે તેને ક્રમ આપવામાં આવે છે તેને ક્રમ આપવામાં આવે છે તેથી તેને ક્રમાંક સહસંબંધની રીત કહેવામાં આવે છે દાખલા તરીકે સૌંદર્યની સ્પર્ધામાં માર્ક આપવા અને એના માર્ક આપવા એ કઠિન શબ્દ બની જાય માર્ક એટલે કે ગુણ આપવા કઠિન છે જ્યારે સૌંદર્ય સ્પર્ધાની અંદર પ્રથમ નંબર ના આવી જાય બીજા નંબરના વિજેતા ત્રીજા નંબરના વિજેતા એ રીતે કોઈ પણ સ્પર્ધાની અંદર ક્રમ આપવામાં આવે તેને ક્રમાંક સહસંબંધની રીતનો ઉપયોગ કરે છે તો અહીં ક્રમાંક સહસંબંધની રીત એટલે શું તો સ્પીયરમેનની રીતમાં ચલની કિંમતોને બદલે તેના ક્રમનો ઉપયોગ થાય ચલની જે કિંમત એટલે કે મૂલ્ય છે તેના ક્રમ આપવામાં આવે સૌથી મોટી કિંમત હોય ને 1 તેનથી નાની હોય ને 2 તેનથી નાની હોય ને 3 એમ સૌથી મોટી ને પહેલો ક્રમ અને સૌથી નાની ને છેલ્લો ક્રમ ક્રમનો ઉપયોગ થતા હોવાથી તેને ક્રમાંક સહસંબંધની રીત કહે કહેવામાં આવે છે આ રીતે ક્રમાંક સહસંબંધની રીતને આપણે કોઈ ચલની મોટી કિંમત છે તેને ક્રમ આપીને ક્રમના આધારે નું મૂલ્ય નક્કી કરે ક્રમાંક સહસંબંધની અંદર સામાન્ય રીતે જે સૂત્ર તૈયાર કરવામાં આવે છે ક્રમાંક સહસંબંધ શોધવાનું સામાન્ય રીતે સૂત્ર તૈયાર કરવામાં આવે છે તેને ક્રમાંક સહસંબંધ એટલે r બરાબર 1 માઈનસ 6 સિગ્મા d સ્ક્વેર સિગ્મા n કૌંસમાં n નો સ્ક્વેર માઈનસ 1 d સ્ક્વેર નો અર્થ થાય d નો વર્ગ d એટલે તફાવત એટલે કે પહેલા સ્પર્ધકના અથવા પહેલા વ્યક્તિના નિર્ણયનો ક્રમ બીજા વ્યક્તિના અથવા બીજા સ્પર્ધકના નિર્ણયનો ક્રમ વચ્ચેનો તફાવત એટલે d d શોધવા માટે રેન્જ ઓફ x માઈનસ રેન્જ ઓફ y એટલે કે rx માંથી ry બાદ કરીએ જે d મળે એનું મૂલ્ય હંમેશા શૂન્ય થાય છે d નું મૂલ્ય હંમેશા શૂન્ય થાય છે n n એટલે અવલોકનોની ઘણા બધા સમયમાં એવું બને છે કે એક સરખા ક્રમ આવતા હોય ઘણી બધી પરિસ્થિતિ એવી બનશે કે એક સરખો ક્રમ આવતો હોય એક સરખો ક્રમ આવે એટલે કે અવલોકન બે કે બે એક કે એકથી વધુ વખત પુનરાવર્તન પામતો હોય એ સમયમાં અહીંયા ગાંઠ ઊભી થાય એટલે કે ટાઈમ ઉભો થાય છે આ ટાઈમનો ઉકેલ કેવી રીતે કરવો તો એને યોગ્ય સરેરાશ ક્રમ આપી અને આ ટાઈમનો ઉકેલ મેળવવામાં આવે છે તેના માટે તમે કે અવલોકનની ગાંઠ એટલે શું તો જ્યારે કોઈ ચલમાં
અવલોકન એકથી વધુ વખત ઉંડાણે થતું હોય ત્યારે તે જળમાં ટાઈ એટલે ગાંઠ પડી છે તેમ કહેવાય એટલે કે બે કે એક કે તેથી વધુ વખત કોઈ જળની કિંમત ઉંડાણે પામતી હોય ત્યારે જે ટાઈ ઉભરે છે એનો ઉકેલ કેવો તો તેમ કહેવાય આ સંજોગો તે અવલોકનને મળતા ક્રમોની સરેરાશ તે સંજોગોમાં આ સંજોગોમાં તે અવલોકનને મળતા ક્રમોની સરેરાશ ક્રમ તરીકે આપીને ટાઈને ઉકેલી શકાય છે ટાઈનો ઉકેલ એટલે કે બે કોઈ નિશ્ચિત ક્રમ છે બે વખત પાંચ આવ્યા બે વખત ચાર આવ્યા અને બે વખત પહેલો નંબર મળ્યો તો આવું બને ત્યારે બેને સરેરાશ કિંમત એટલે કે એક અને બે બે આવ્યા બે વડે સરેરાશ કિંમત મેળવી અને એનો ઉકેલ શોધો પહેલો ઉકેલ માટે ક્રમાંકસર સંબંધનું સૂત્ર છે R बराबर 1 माइनस 6 मोटा माउस में सिग्मा डी स्क्वायर माइनस CF CF નો અર્થ છે પુનરાવર્તિત થતા અવલોકનોની સંખ્યા ને કરેક્શન ફેક્ટર પણ કહેવામાં આવે છે છેદમાં n કૌંસ માં n સ્ક્વેર માઇનસ 1 કૌંસ પૂરો પુનરાવર્તિત થતી સંખ્યાઓની જે કિંમત છે CF CF શોધવા માટે સૂત્ર શું આવશે m નો ઘન માઇનસ m છેદ માં 12 આ રીતે એની કિંમત શોધવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે ઉદાહરણ દ્વારા એની સમજૂતી 10 વિદ્યાર્થીઓને તેમની પ્રામાણિકતા અંગે બે નિર્ણયો કે નીચે પ્રમાણે ક્રમ અનુસાર આપેલો છે નિર્ણયોના મત વચ્ચેનો સહસંબંધ શોધો તો અહીં નિર્ણયકો વચ્ચેનો સહસંબંધ શોધવાનો છે પહેલા નિર્ણયને Rx વડે દર્શાવે અને બીજા નિર્ણયને Ry વડે દર્શાવે એમના ક્રમ 3 5 8 4 7 10 2 1 6 અને 9 છે બીજા નિર્ણયનો ક્રમ 6 4 9 8 1 2 3 10 5 અને 7 છે આ બે સરવાળા કરવાના થતા નથી તો પહેલું કામ આપણું પણ છે એક પણ અવલોકનની કિંમત અહીંયા પુનરાવર્તિત થતી નથી એવું શું દેખાતું નથી જો પુનરાવર્તિત થતું હોય તો સરેરાશ ક્રમ આપેલો હોય અહીં સરેરાશ ક્રમ આપેલો નથી તો આપણે પેલા ડી શોધી નાખી તો ડી શોધવાનું સૂત્ર આર એક્સ માઇનસ આર છેદમાં બાજુમાં આવશે ડી શૂન્ય ત્રણ
3 ને 4 5 ને 7 7 ને 7 13 ને 8 21 21 ને 21 તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે સરવાળો મળ્યો 214 સરવાળો મળ્યો વિદ્યાર્થી મિત્રો 214 તો અહીં ક્રમાંક સહસંબંધ શોધવાનો છે રીતમાં આ ક્રમ આપેલો છે અને આ છે ને સંજાય કોણ છે સહસંબંધ આંકો ક્રમ આપેલો હોય અને ક્રમાંક સહસંબંધ થાય સીએનએન શબ્દ આપણે લીધો તો સીધી રીતે આપણો ઉકેલ ખબર પડી જશે તો અહીંયા આપણે ક્રમાંક સહસંબંધનું સૂત્ર લખી કે r બરાબર 1 માઈનસ સ સિગ્મા d સ્ક્વેર સિગ્મા n n નો સ્ક્વેર માઈનસ 1 6 કૌંસમાં સિગ્મા d સ્ક્વેર સિગ્મા d સ્ક્વેર નો ગુણાંક સરવાળો કરવા આવ્યો 214 સિગ્મા n n એટલે જે વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે 10 તો 10 કૌંસમાં 10 નો સ્ક્વેર માઈનસ 1 1 માઈનસ 6 નો દોડો હવે 2 6 ના 3 2 અને 14 12 1284 સિગ્મા 100 10 નો વર્ગ 100 100 માંથી એક લઈ લો 99 ગુણ્યા 10 એટલે 900 ને 1 માઈનસ 1.3 બાદબાકી થાય તો માઈનસ 0.3 બંને વિદ્યાર્થી વચ્ચે કેવો સંબંધ છે તો બંને વિદ્યાર્થી વચ્ચે ગાંઠ ઋણ સહસંબંધ છે ગાંઠ ઋણ સંબંધ છે કેવો કે એને અર્થઘટન બોલાય બંને સ્પર્ધકોનો બંને નિર્ણાયકો વચ્ચે ઋણ સહસંબંધ રહેલો તેમ કહી શકાય તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આ ઉદાહરણ દ્વારા આપણે એવું સમજી શકા કે કેવો સંબંધ રહેલો છે તો આ એક એનો સમજવા માટે આપણે સરળ ઉદાહરણ લીધું હવે બીજા ઉદાહરણ દ્વારા એની સમજૂતી મેળવીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં બીજા ઉદાહરણ દ્વારા એની સમજૂતી જોઈએ તો ઉદાહરણ 2 માહિતી આપેલી છે નીચેની માહિતી માટે ક્રમાંક સહસંબંધમાં જેમાં કોઈ વ્યક્તિનો ખર્ચ અને બચત બંનેના આંકડા આપેલા છે જેમાં ખર્ચ 1000 રૂપિયામાં અને બચત 100 રૂપિયામાં એના ખર્ચ છે 35 40 42 43 40 53 54 49 41 55 બચત 102 101 97 98 97 98 38 101 97 92 97 92 95 અને 95 95 અને 95 આ રીતે આપણે અવલોકનની જોયા કે ચલ કિંમતો જોઈ તો અમુક અવલોકનોની ચલ કિંમત એવી છે કે જે પુનરાવર્તિત પામે એટલે કે અહીં ગાંઠ ઉદ્ભવે છે ટાઈ ઉદ્ભવે છે તો આપણે અહીં આ ઉદાહરણને ટાઈના સૂત્ર એટલે કે ક્રમાંક સહસંબંધ પણ ટાઈ પડે એટલે કે કરપ્શન ફેક્ટર વડે દર્શાવવામાં આવે એટલે પુનરાવર્તિત થતા અવલોકન વડે એનો ઉપયોગ કરવાનો છે તો નિયમ એ છે કે અહીં કે ક્રમ આપવામાં આવેલો નથી વિદ્યાર્થી મિત્રો તો પહેલો દાખલો કાંકને ક્રમ આપો તો જેને આપણે રેન્જ ઓફ x કે રેન્જ એટલે એનો કોઈ ક્રમ રેન્જ ઓફ y અને ક્રમ મળી જાય એટલે ક્રમનો તફાવત શોધો એટલે જેને d કહીએ તો rx - ry બનશે d એટલે તફાવત તફાવત મળી જાય એટલે તેનો સ્ક્વેર કરો
તો આપણે વિદ્યાર્થી મિત્રો ક્રમ આપવાનું શરૂ કરીએ તો ક્રમ આપવાનો નિયમ એ છે કે સૌથી મોટો હોય ને 1 નંબર સૌથી મોટો હોય ને 1 તેનાથી નાનો હોય ને 2 તેનાથી નાનો હોય ને 3 અને સૌથી નાનો હોય ને છેલ્લો ક્રમ આપો તો શરૂઆત કરીએ આપણે 55 ને ખરાની નિશાન એટલા માટે કરીએ કે બીજી વાર આપણે ભૂલવાનો થાય ને 55 ને કહીએ 54 એટલે 2 53 એટલે 3 53 થી નાની 49 એટલે 4 49 થી નાની 43 એટલે 5 43 થી નાની 42 એટલે 6 42 થી નાની 41 41 થી નાની 40 અને 43 તો આપણે 7 ક્રમ આપેલો નાનો ક્રમ 8 અને નાનો ક્રમ થશે 9 8 અને 9 અને છેલ્લો ક્રમ આવશે 35 એટલે 10 1 2 3 4 5 6 7 8 9 અને 10 તો અહીંયા પુનરાવર્તિત અવલોકન થાય છે શું થાય છે વિદ્યાર્થી મિત્રો અવલોકન પુનરાવર્તિત પામે છે હવે અવલોકન પુનરાવર્તિત પામતો હોય ત્યારે તેનો ક્રમ કઈ રીતે નક્કી કરવો તો ક્રમ નક્કી કરવા માટે આપણે સૂત્રનો ઉચ્ચારણ કરીએ ક્રમ નક્કી કરવા માટે સૂત્રનો ઉચ્ચારણ કરીએ તો કેટલામો ક્રમ આવ્યો 8મો અને 9મો તો તેની સરાસરી કાઢીએ શું કાઢીએ સરાસરી તો બે વખત એકમ એક સંખ્યા લઈએ એટલે એની સરાસરી આવે તે નીકળશે કે સરાસરી આઠ વત્તા નવ છેદમાં બે સોળ ને સત્તર સત્તર ભાગ્યા બે પુનરાવર્તિત પામે છે એનું મૂલ્ય CF શોધવું પડે શું શોધવું પડશે એનું મૂલ્ય CF શોધવાનું સૂત્ર શું છે તો આપણે એનું કોષ્ટક બનાવી આપીએ વિદ્યાર્થી મિત્રો પુનરાવર્તિત થતી અવલોકનની સંખ્યા એટલે કે પુનરાવર્તિત થતા અવલોકન પુનરાવર્તિત થતા અવલોકન પછી આવશે જેટલી વખત પુનરાવર્તિત પામે તે એટલે કે પુનરાવર્તિત પામેલ અવલોકનની સંખ્યા પાંચ પોઈન્ટ પાંચ
એ પણ બે વખત પુનરાવર્તિત પામ્યો 5.5 અને 5.5 એટલે 6 થઈ ગયા 97 થી નાની 95 તો 6 એટલે 7 8 જોઈ લો વિદ્યાર્થી મિત્રો અને 2 3 બરાબર ને 3 4 5 6 તો આપણો પ્રમાણે 7 અને 8 7 અને 8 નો એનો અર્થ થયો કે 7.5 અને 7.5 8 સુધી રહી ગયું તો આ 95 ફરી વખત બે વખત આવ્યા પછી નાના નાની થઈ જશે 9 એટલે 92 અને 10 બધી સંખ્યાઓ અહીં આપણે મૂકી દીધી છે એટલે પુનરાવર્તિત સંખ્યાઓ મળી ગઈ છે એનો સરવાળો કરવાનો છે આપણે એને આપણે CF કહીશું શું કહીશું C દરેકમાં બે 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 આવે છે એનો અર્થ એ કે દરેકમાં સંખ્યાનું મૂલ્ય સમાન છે 2 નો ઘન માઈનસ 2 છેદ માં 12 બરાબર 0.5 2 નો ઘન માઈનસ 2 છેદ માં 12 બરાબર 0.5 2 નો ઘન માઈનસ 2 છેદ માં 12 બરાબર 0.5 4 વખત 0.5 આવે એટલે એનો સરવાળો થઈ ગયો 2 એટલે કે CF નું મૂલ્ય થઈ ગયું 2 હવે આપણે CF કોને લીધું D શોધવાનો છે વિદ્યાર્થી જો શું શોધવાનું છે D D શોધવાનો છે એટલા માટે આપણે અહીં D એટલે કે તફાવત શોધી 10 માંથી 1 જાય તો 9 8.5 માંથી 2.5 જાય તો 6 6 માંથી 5.5 જાય તો 0.5 1 બાદબાકી કરી માઈનસ 1.5 0.5 માઈનસ 3.5 5 પણ માઈનસ માઈનસ 0.25 માઈનસ 6.5 તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એના દરેકના જે કિંમતો મૂલ્યો છે એ મૂલ્યો મળી ગયા હવે એનો શું કરીએ આપણે વર્ગ વર્ગ કરીએ તો 9 નો વર્ગ 81 6 નો વર્ગ 64 6 નો વર્ગ 36 5 નો વર્ગ 25 એટલે 0.25 1 નો વર્ગ 1 15 નો વર્ગ 225 એટલે 2.25 0.25 35 એટલે 25 એટલે 4 તારી 12 12.25 5 નો વર્ગ 25 0.25 25 અને 6 7 42 એટલે 42.25 1 2 3 4 5 6 6 એટલે 150 25 6 150 150 એટલે 50 વધી 1 2 8 9 11 13 15 15 એટલે 17 17 નો 7 વધી 1 9 3 12 13 13 13 4 તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણને જે મૂલ્ય મળ્યું છે એ મૂલ્યનો આપણે સરવાળો કરીએ તો સરવાળો આ રીતે આપણે મળે છે નામનો ઉકેલ માટે એનું સૂત્ર લખીએ તો સૂત્ર આપણે આ જયા લખી શકાય છે
n n નો સ્ક્વેર માઈનસ 1 1 માઈનસ 6 સિગ્મા d સ્ક્વેર 200.5 પ્લસ 2 છે ને કેટલા બોલવા છે 1 2 3 4 5 6 7 8 9 10 10 માઈનસ 9 10 નો સ્ક્વેર માઈનસ 1 1 માઈનસ 6 કાઉન્સ માં 202.5 છેદ માં 990 1 માઈનસ 6 5 3 શું 3 6 2 3 15 215 છેદ માં 920 તો જવાબ થશે 0.23 પણ કેવો માઈનસ તો અહીં બચત અને ખર્ચ વચ્ચે ગાંઠ ઋણ સહસંબંધ છે એવું સૂચન કરી શકાય તો વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ વિડિયોની અંદર હવે સ્વાધીન દાખલા વિશે ચર્ચા કરશું થેન્ક યુ